હેલો વિદ્યાર્થી, મારું નામ આશીષ કુમાર ગુપ્તા એન્ડ જય શ્રી કૃષ્ણ. સુપ્રભાત. આજે આપણે ફરીથી નવો ટોપિક લઈને આવ્યા છીએ, ધોરણ 11 આંકડા શાસ્ત્ર, જેમાં આજે આપણે ટોપિક જોવાનું છે ચતુર્થક, દશાંશકો અને સત્યાંશકો. બહુ જ મસ્ત ચેપ્ટર છે અને બહુ જ મસ્ત ટોપિક છે. આ તમારા પરીક્ષાના અંદર વારંવાર દાખલો પૂછાય છે, એ પણ 5 માર્ક્સના અંદર. તો તમે જોઈ શકો છો તમારા સામે લખેલું છે, પણ આમાં પણ મેં સ્ટેપ બાય દાખલા ગણવાના છીએ. જેના અંદર પહેલાં જ્યારે અવલોકન આપેલા, ફક્ત અવલોકન આપેલા હોય, આપણે ગયા પેઢમાં જોઈ ગયા છે અવલોકન આપેલા છે, તો એમાં પણ સેમ કરીશું. સ્ટેપ વન, ચર્તાક્રમમાં ગોઠવો, પછી તમને જે કહે એટલે તમે ચતુર્થક કહે તો એનું સૂત્ર ક્યુ બરાબર એન પ્લસ વન અપોન ફોર, દશાંશ કહે તો ડી એન પણ એન પ્લસ વન અપોન ટેન, સતાંશકો કહે એટલે પી. તો સમજો બરાબર, શું ચતુર્થક એટલે કે ક્યુ, દશાંશ એટલે કે ડી અને સતાંશકો એટલે કે પી. તો ક્યુ ને 4 વડે ભાગવામાં આવે છે, ડી ને 10 વડે ભાગાય છે અને સતાંશકોને 100 વડે ભાગવામાં આવે છે. આ તો ક્લિયર થઈ ગયું. બસ હવે આપણે જોઈએ જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે આપણે શું કરવાનું છે. તો વર્ગ એફ અને સીએફ, સીએફ તમે જોઈ ગયા તો સંચય આવૃત્તિ કહેવાય છે. હવે આપણે જોઈએ તમને જે કે ક્યુ કહે તો ક્યુ નું સૂત્ર એન ભાગ્યા 4, એના અંદર પ્લસ 1 નથી આવતું, કેમ કે વર્ગ છે એટલા માટે. ડી કે તો એન ભાગ્યા 10, પી કે તો એન ભાગ્યા 100. સેમ નીચે જોઈએ આપણે ક્યુ નું સૂત્ર, ડી નું સૂત્ર અને અહીંયા પી નું સૂત્ર, જે આપણું એમ નું હતું સેમ સૂત્ર છે. બસ અહીંયા આપણે કિંમત ચેન્જ થઈ જશે. તો સૌથી પહેલા આપણે દાખલો જોઈએ. સૌથી પહેલા આપણે ઉદાહરણ 25 જોઈએ, જેને આપણે કિંમત આપી છે 32, 28, પછી આપણે કુલ કિંમત આપી છે. એમાં જોઈએ ક્યુ 1, ડી 7 અને પી 40 શોધો. તમને ક્યુ કહેશે 1 શોધો, 2, 3 સુધી કહેશે. ડીમાં તમને 1 થી 10 વચ્ચે કંઈ પણ કહી શકે છે. પીના અંદર તમને 1 થી લઈને 100 વચ્ચે કંઈ પણ કહી શકે છે. ઓકે, તો આમાં આપણને 3 વસ્તુ શોધવાની છે, ક્યુ 1, ડી 7 અને પી 40. તો આપણે જોઈએ કે શોધીશું. આપણે સૌથી પહેલા આપણે શું કરીશું, આ સંખ્યાને શું કરીશ, ચડતા ક્રમમાં ગોઠવીશ. તો મેં લખ્યું છે ચડતા ક્રમમાં ગોઠવતા. તો પેલા 9 કેમ, કેમ કે આના અંદર સૌથી નાની સંખ્યા, કઈ સંખ્યા, સૌથી નાની સંખ્યા આપણે લઈશું. સૌથી નાની 9 છે, પછી એના પછી 10, તો 10 એટલે મેં આ બધી સંખ્યાઓ ગોઠવી દીધી. હવે આપણે સૌથી પહેલા શોધીશું ક્યુ. તો શોધી આપણે પહેલા Q1, Q1 એટલે કે 1 છે એટલે 1 લઈશું કૌંસમાં n પ્લસ 1 અપોન 4, કેમ કે q ને 4 વડે ભાગવામાં આવે છે. શું મૂ અવલોકન ની કિંમત, ચલો 1 નું કોઈ મતલબ નથી, n કેટલા મળ્યા મને ગણી લો ફરીથી. અહીંયા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, મારા એન કેટલા છે તો 20 અપોન પ્લસ 1 ભાગ્યા 4 એટલે 21 ભાગ્યા 4. તો હું 21 ભાગ્યા 4 કરું, તો 21 ભાગ્યા 4 કરું તો કેટલા આવશે, 5.25. શું આવશે, 5.25 મું અવલોકનની કિંમત. ઓકે, તમે લોકો વિદ્યાર્થી મિત્રો સમજી જજો, આ વસ્તુ અહીંયા લખવાની જરૂર રિપીટ નથી કર્યું કે આમાં ટાઈમ બચી જાય. હવે જો 5.25 છે એ દાખલો લખો તો આ દાખલો આપણો અલગ છે. ઓકે, ચતુર્થકના અંદર તો શું છે, એટલે 5મું છે તો લખીશું આપણે 5મું અવલોકનની કિંમત, પછી પ્લસ, પછી શું છે આ 0.25 છે તો લખીશું કૌંસમાં આપણે, પેલા લખીશું આપણે 0.25, પછી કૌંસમાં કરવાનો 5 અને 5.25 કોની વચ્ચે આવે છે તો 6ની વચ્ચે આવે છે, લખીશું અહીંયા 6મું અવલોકન માઇનસ 5મું અવલોકન, જે અહીંયા આવેલો હોય એમાંથી માઇનસ કરી નાખો એટલે 5 5.25 કોની વચ્ચે આવે તો 5 અને 6ની વચ્ચે આવે છે. તો 6માંથી 5નું બાદ કરી નાખવાનું. તો આપણે આગળ અહીંયા લખી દઉં છું. તો જો તમે વિદ્યાર્થી મિત્રો 5મું અવલોકન કિંમત કેટલી આપી છે, 5મા અવલોકનની કિંમત આપણે ગણી લો 1 2 3 4 5, ક્યાં છે 28 લખીશું, 28 પ્લસ 0.25, છઠ્ઠું કેટલો છે 29, તો લખીશું અહીંયા 29 માઇનસ 28. ચલો હવે જોઈએ આપણે, તો 28 લખીશું તો અહીંયા લખી દઈશું શું, 28 પ્લસ 0.25 અને ગુણ્યા 1, જો 0.25 ગુણ્યા કરું તો એ જ આવશે 0.25 પ્લસ 28 એટલે જવાબ શું આવે મારો 28.25. શું લખીશું અહીંયા હું, કી 1 મને મળી ગયો 28.25. વિદ્યાર્થી મિત્રો બોલો, દાખલો કેટલો સિમ્પલ છે,
તમે શીખી ગયા. ફરીથી કહું છું, સેમ દાખલો છે, 5.25 છે એટલે શું લખીશ, પાંચમો અવલોકન લખીશ. આ થોડો પહેલા કરતા જુદો દાખલો છે. પછી 0.25 લખીશું. પછી જોવાનો છઠ્ઠા અવલોકનમાંથી પાંચમો અવલોકન મારે બાદ કરી દેવાનો. કેમ કે જોવાનો, પાંચ તેમજ કોની વચ્ચે આવે તો 5 અને 6ની વચ્ચે આવે છે. 6 મોટો છે એટલે 6માંથી 5ને બાદ કરવાનો. 7.25 હોય તો 8માંથી 7ને બાદ કરવાનો. ઓકે, એવી રીતે આપણે દાખલો પૂરો કર્યો. હવે આપણે કયા દાખલો જોવા જઈએ છે? આ દાખલામાં કયો? D7. હવે આપણે D7 જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ D7. તો D7 કઈ ગણીશું આપણે? તો લખી આપણે આપણે અહીંયા D7. તો D7 સૂત્ર શું આવશે? તો 7n+1/10. ઓકે, કેમ કે જે કિંમત અહીંયા આપી લો એ આપણે ગુણાકારમાં લેવાની. લખીશું મૂળ અવલોકનની કિંમત. ચલો, તો 7n કેટલા મળ્યા મને? 20. તો 20 ને 1 ભાગ્યા 10 અને 20 ને કેટલા થાય? 21. 21 × 7 કરીએ કેટલા થશે? તો 21 × 7 147. કેટલા આવ્યા? 147 ભાગ્યા 10 એટલે શું આવશે? 14.7. શું લખીશું? મૂળ અવલોકનની કિંમત. સેમ અહીંયા પણ આવશે, સેમ અહીંયા પણ આવશે. ઓકે, આ જ વસ્તુ આપણે અહીંયા લખવાની છે. ચલો જોઈએ હવે આપણે. તો શું લખીશું? 14. તો 14 મૂળ અવલોકનની કિંમત. પછી 0.7 છે તો +0.7 લખવાનું. 0.7 પછી 14.7 કોની વચ્ચે આવે છે? 15ની વચ્ચે આવે છે. તો 15મું અવલોકન માઇનસ શું આવશે? 14મું અવલોકન. શું આવશે? 14મું અવલોકન. જો 14મું અવલોકનની કિંમત +0.7, 15મું અવલોકનની કિંમત માઇનસ 14મું અવલોકનની કિંમત. તો અહીંયા લખીશ, 14મું અવલોકન છે તો લખીશું 14 + 0.7. તો લખીશ 0.7. હવે 15મા અવલોકન જો, સોરી 14મા અવલોકનની કિંમત છે ને અહીંયા, તો સોરી વિદ્યાર્થી મિત્રો, સોદી જો હવે ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 કેટલા છે? 62. તો અહીંયા લખીશું 62. અને 15 કયું છે? 63. તો 63 - 62, કેમ કે 15મું અવલોકન માઇનસ 14મું અવલોકન છે. તો હવે ચલો, તો 62 + 0.7 × 1, તો 62 + 0.7 એટલે કે 62.7. આ આપણો શું આવ્યો? D7 આપણને મળી ગયો. ઓકે, આ આપણો આન્સર. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરીશું? સેમ ડી સંખ્યા રાખ્યો. હવે આપણે અહીં તમે D8 આપ્યો તો આપણે 8 લેવાનો, D9 આપ્યો તો આપણે અહીં 9 લખવાનું. બસ સિમ્પલ દાખલો છે. હવે આપણે ગણીએ P40. તો P40 આપણે દાખલો અહીં જોઈ લઈએ ફટાફટ. હું બોસી દઉં છું આને, તમે તમારી રીતે લખી કાઢજો. અને વિદ્યાર્થી મિત્રો, જેને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આઇકોન બેલ પણ દબાવી કાઢજો, જેના તમને આવનાર વિડીયો મળતા રહે. અને તમારા ફ્રેન્ડ વચ્ચે આ વિડીયોને શેર પણ કરજો. હવે આપણે જોઈએ કયા દાખલો જોઈએ છે? P40. તો આપણે જોઈએ P40 લખીએ. તો P40 જો પહેલા 40 લખીશું, પછી n+1 અને ભાગ્યાકારમાં કેટલા આવશે? શું આવશે? મૂળ અવલોકનની કિંમત. ચલો હવે જો લખીએ આપણે, 40 છે તો લખીએ આપણે 40. n કેટલા છે? 20 + 1/100. તો 40 × 21 કરીએ તો કેટલા આવે? તો 40 × 21 તો 840/100 એટલે આવશે 8.40 મૂળ અવલોકનની કિંમત. તો પેલા 8 છે તો 8મું અવલોકનની કિંમત +0. કેટલા છે? 40. તો 0.40. પછી 8 કોની વચ્ચે આવે? 8.40 9ની વચ્ચે આવે છે એટલે 9મું અવલોકનની કિંમત માઇનસ 8મા અવલોકનની કિંમત. 8મો અવલોકનની કિંમત. તો ચલો આપણે લખીએ પહેલાં. તો 8મા અવલોકન કિંમત કેટલી છે? તો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 32. તો એ લખું છું અહીંયા 32. 0.40 નવમા અવલોકન કિંમત. તો 40. તો 40 - 32. તો 32 છે પહેલાં, તમે લખીએ અહીંયા 32.040
એટલે મળી મને 8 મળી ગઈ તો અહીંયા લખીશું 8 તો 32 પ્લસ 0.40 ગુણ્યા 8 કરીશું તો 0.40 ગુણ્યા 8 તો આવશે 3.2 32 પ્લસ 3.2 કરીએ એટલે આવશે 35.2 શું મળ્યું મને પી 40 મળી ગયો આપણો આન્સર વિદ્યાર્થી મિત્રો જો આપણે 3 દાખલા ગણના કર્યા છે આપણે ક્યુ ગણ્યા ડી 7 ગણ્યા પી 40 પી 40 જગ્યા આપણે પી 60 કે પી 55 કે કઈ પણ કિંમત કે તો આપણે સેમ દાખલો ગણી દેવાનો વિદ્યાર્થી મિત્રો તમને દાખલો કેવો લાગ્યો અને આ વિડીયો કેવો લાગ્યો સબસ્ક્રાઇબ કરજો હવે આના દાખલા આપણે જોવા જઈશું વર્ગવાળા દાખલા